સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત શહેરમાં રાહદારી મહિલાઓના ગળામાંથી ચેન ખેંચી લૂંટ ચલાવતા નાસ્તા ફરતા રીઢા આરોપીને પકડી પાડી જેલ ભેગા કર્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમએસ ત્રિવેદી તથા પોલીસ માણસોએ નાસ્તા ફરતા આરોપીને શોધી પાડવા માટે બાતમીના આધારે વર્કઆઉટમાં હતા અને તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ભીખાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ બળવંતસિંહે મળતી બાતમીના આધારે સોશિયલ સર્કલ પાસેથી આરોપી પંકજ શંકરલાલ પરમાર ઉંમર 37 વર્ષ, રહે પગાર ગામ, ઉંમર 37 વર્ષ, રહે લીંબડફાળા, જિલ્લો ડુંગરપુરા, રાજસ્થાનથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા 2016 સાલમાં આરોપી રાહુલ ઉર્ફે રિંકુ સાથે મળી રાજસ્થાનના ડુંગરપુરા ખાતેથી મોટરસાઇકલ લઈ સુરત ખાતે ચેઇન સ્નેચિંગના ગુના આચરતા આવતો હતો, જેમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 90 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરેલ. જે ગુનાઓમાં આરોપી રાહુલ ઉર્ફે રિંકુ ઉર્ફે કપિલ સોનીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પોતાની ધરપકડ કરવા આજ દિન સુધી નાસ્તો ફરતો હતો અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહેતો હોવાથી હકીકત જણાવવા તે ચેઇન સ્નેચિંગના ગુનામાં નાસ્તો ફરતો હતો. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.